ભાઈ ભાઈની પંચાયત લઈ ભાઈ ભાઈ આવી પહોંચ્યા છે ભાવનગર જિલ્લાના મહુવાના તલગાજરડામાં. લગભગ ઓલમોસ્ટ મહુવા સાથે જ કનેક્ટેડ જોડાઈ ગયું એટલું નજીક આવેલું છે. પોલિટિકલ પાર્ટીના લોકો બંને તરફથી અહીં આવી ગયા છે, કારણ કે લોકશાહીની મજા જ આ છે કે ચૂંટણી નાની હોય કે મોટી, લોકો ઉત્સાહભેર આજે લોકશાહીનો પર્વ છે એમાં ભાગ લેતા હોય છે. આ બાજુ બીજેપીના મિત્રો છે, કોંગ્રેસના મિત્રો છે. એમના એક સદસ્ય એમણે સરસ વાત કરી કે જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયતના ચૂંટણીનું આમ મહત્ત્વ ગણાય, એમની પાસે કોઈ સીધો એવો પાવર નથી હોતો કે એ લોકોની સુખાકારી માટે એટલું બધું કામ કરી શકે. એના માટે ગ્રામ પંચાયતના સરપંચ કે પછી ધારાસભ્ય પાસે સૌથી વધારે ગ્રાન્ટ આવતી હોય છે. પણ ઠીક છે, આ લોકશાહીનો એક પર્વ છે અને સિસ્ટમ છે, એમાં તો આપણે કંઈ ફેરફાર કરી ન શકીએ. સૌ પ્રથમ પ્રોટોકોલ પ્રમાણે આપણે વિપક્ષના લોકોને પૂછીએ, સત્તાસ્થાને ભાજપ હતું ને છેલ્લે, કે તમારા વિસ્તારમાં આજે નાનકડું એવું તલગાજડા છે, વિકાસના ઓવરઓલ કામ કેવા થયા છે, પછી જેના હાથમાં સત્તા હોય એને? આમ તો વર્ષોથી આપણે જોઈએ છીએ એ પ્રમાણે ગુજરાતની અંદર છેલ્લા 25 વર્ષથી બીજેપીનું શાસન છે. શહેરોનો વિકાસ થયો હશે, નો ડાઉટ, આપણને ખ્યાલ નથી. પણ હવે ગામડાનો કેવો વિકાસ થયો એ અમારી પ્રાથમિક શાળા જ જોઈ લ્યો. સ્લેબ પડે એવી હાલતમાં છે તલગાજડા સરકારશ્રીની શાળા જ જોઈ લ્યો. શાસન બીજેપીનું જ હોય છે. વખતો વખત જો અમારા ગામની સરકારી શાળા પણ નથી સારી કરાવી ક્યાં, તો પછી હવે આમાં કઈ વાત કરે. તલગાજડામાંથી આખા દુનિયાને ઉપદેશો આપવામાં આવે છે, પણ કરુણતાની વાત છે કે અહીંયા એક સારી સ્કૂલ નથી, પ્રાથમિક સ્કૂલ નથી. હું જે વિસ્તારમાં આવું છું પણ સારી નથી, બિલ્ડિંગ સારું નથી, સારી છે પણ આ સ્કૂલ પડે એવી હાલતમાં છે. તો આ બંધ છે કે ચાલુ છે? લોકડાઉન ની લેવાતી તો એને એક સ્કૂલ, સારી સ્કૂલ તો છે જ ને. ગમ જવાબ આપીએ. બોલો બોલો. જય હિન્દ, જય ભારત. હું બીજેપીને એક પ્રતિનિધિ તરીકે વાત કરું છું કે આ જે સ્કૂલની સાહેબ તમે વાત કરી અને અમારા વિપક્ષ સાથી મિત્રોએ પણ વાત કરી છે, પણ અમારા જે પ્રિન્સિપલ સાહેબ છે અહીંથી ચાલે ગયા અને એણે મને વાત કરી, મેં એને થોડીક વાત કરી કે સાહેબ આ કેમ સાફ સફાઈ ને સ્કૂલમાં હમણાં નથી થતો, તો મને એને એવું કીધું કે આ ખાલી ચૂંટણી સુધી આ સ્કૂલનું જે અમારે એક બૂથ આવે છે ટૂંકમાં, જે જૂના ગામનું એક નંબરનું બૂથ છે, એ ત્યાં સુધી આ સ્કૂલ છે. જેવું ચૂંટણીનું કામ પતવાનું છે આ તાલુકા જિલ્લાનું, એટલે આ સ્કૂલને સંપૂર્ણપણે નાશ કરવાની છે, કારણ કે સ્કૂલ જર્જરિત છે. એટલા માટે આ ઉપરાંત બીજી કોઈ સ્કૂલ છે? બીજી બે સ્કૂલ છે અમારે, એક કન્યા શાળા બીજી પણ છે હનુમાનજીની મઢી પાસે, અને કુમાર શાળા અમારા ગામની અંદર ફર્સ્ટ ક્લાસ બાજુમાં છે જ તે. અને આ સ્કૂલનું કામ આ ચૂંટણી પતે એટલે તરત જ નવું સ્કૂલનું કામ શરૂ થવાનું જ છે, અને એ અમારા આચાર્યને તમે પૂછી શકો છો. આ ઉપરાંત બીજો શું પ્રશ્ન છે આ વિસ્તારમાં? સાહેબ, વર્ષોથી બીજેપીનું શાસન છે, સત્તામાં આવનાર વ્યક્તિ શાસક પક્ષ એટલે એમને જ બધા કાર્ય કરવાના હોય. TV9 દ્વારા સંધુભાઈને ખાસ વિશેષ ખ્યાલ છે, આ વર્ષે 20 દિવસના ટૂંકા ગાળામાં એક રૂપાવા નદી ઉપર અહીંયા ગામને એકદમ પાદર છે, ક્રોઝવે પુલ ન બનતા એક નાની બાળા અને એક 20-22 વર્ષના યુવાનનું મૃત્યુ થયું છે. સાહેબ, કોઝવેની વાત નીકળી. ના ના, એ વાત ખૂબ સત્ય છે કે હજી અમારા ગામની અંદર એ નાળું બની નથી શક્યું, પણ નાળાની સંપૂર્ણ ટેન્ડર જે પ્રક્રિયા છે એ બધી પૂર્ણ થઈ ગઈ હોવાથી અમારા ગામની અંદર આ વર્ષે સતત પાણી ચાલુ રહેવાથી ટેન્ડર પણ પાસ થઈ ગયું હોવાથી આ ચૂંટણી પચી અને પાણી જ્યારે સુકાય એટલે આ વર્ષમાં આવતું ચોમાસું પહેલાં તમે ફરીવાર ડિબેટ કરવા આવજો અને અમે તમને નાળું હશે એવું સાબિત કરી બતાવજો. ચાલો, નાળું બનાવવાની ગેરંટી આપી દે. કોમન મેન છે, બોલો બોલો, આપ શું કહેવા માંગો? મારું નામ જયરામભાઈ. હા બોલો. જયરામભાઈ જાદવ હળિયા, અપક્ષ ઉમેદવારી કરી છે તલગાજોડા 32માં. સારું કર્યું. અને ગામનો જે કાંઈ જૂનો અનુભવી છું તલગાજોડાના ઉમણિયા વદનનો, ભાઈએ જેમ પુલની વાત કરી એમ મારા આમાં એજન્ડામાં બધું મેં લખ્યું છે કે ભાઈ ગામમાં વિકાસ થયા છે. હે? વિકાસ થયા છે? ઉમણિયા વદનનો હું ઉપસરપંચ છું. વિકાસ થયા છે આ વિસ્તારમાં? આ વિસ્તારમાં તલગાજોડામાં હું નથી ફાળતો, મારા ગામમાં મેં વિકાસ કર્યો છે. અહીંયા વિકાસ નથી? નથી ફાળતો બિલકુલ. ભાઈ કોણ જવાબ આપે છે? વિકાસ થયેલો જ છે. વિકાસ ન થતો હોય તો ગુજરાતમાં છેલ્લા 25-30 વર્ષથી એકધારી ભાજપ સરકાર છે. અમારે અહીંયા 2-3 જિલ્લા પંચાયત ને 2-3 ફેરું તાલુકા પંચાયત ની સીટ પણ ભાજપ જ જીતી છે, તે સાબિત કરે છે કે અહીંયા વિકાસ. રસ્તાઓ થયા છે? હા, રસ્તાઓ થયા છે. ભૂગર્ભ ગટર છે? સારું છે. શૌચાલય? શૌચાલય છે. શૌચાલય? હા હા બોલો.
ખૂબ સારી વાત કરી મિત્રોએ કે વારંવાર છૂટાય છે, વિકાસ થતો હોય તો જ છૂટાય. પણ ટીવી 9 ના મિત્રો ભાઈ ભાઈ જેવો શો લઈને જ્યારે તલગાજેડા આવ્યા છે તો એ મહુવાથી જ આવ્યા છે. મહુવાના રોડ રસ્તાની હાલત શું છે એ આપ શ્રી આપના મુખેથી જણાવો. જો સાહેબ, એવું છે આમાં કે 20-25 વર્ષથી શાસન છે, બધી વાત સાચી છે. તમે 20-25 વર્ષ પહેલાની વાત લઈ લો કે જ્યારે રોડ બનાવ્યા છે એનો જ ખાડો પડવાનો છે. 25 વર્ષ પહેલાના જે માણસો છે ને તમારે પૂછી લેવાનું કે અહીંથી ગામડેથી મહુવા જતો તો હાલીને જવું પડતું હતું, એટલે જે થવાનું છે એની અંદર થોડી થોડી તો પ્રોબ્લેમ આવવાની જ છે. સાહેબ, બીજા કોઈ કંઈક બોલવા માંગે છે? કોઈને કંઈક કહેવું છે મિત્રો? હા, બોલો બોલો બોલો. એ અમારે છે ને સાહેબ, કોઈ પક્ષને ઓલી નથી, પક્ષની જરૂર નથી, અમારે તો પાત્રની જરૂર છે. પાત્ર સારું હોવું જોઈએ, બરોબર, પછી કોઈ બી પક્ષ હોય. અને ઓવરઓલ ગામમાં કામ થયા છે, વિકાસ સારા છે. આરસીસી રોડ બ્લોક એવા કશું જ કામ ને તલગાજેડાનું સંપૂર્ણપણે આ શો દ્વારા અને ટીવી 9 ના માધ્યમથી સંપૂર્ણ આપણે ગામ જોઈ શકો છો. આ ડિબેટ પૂરી કર્યા પછી ગામની અંદર કેવા કામ થયા છે, અડધા એક પણ કામ નથી ના, તમે જોઈ શકો છો. સર બોલો, હું તમને આમાં આમાં બાકીના લોકો માત્ર શ્રોતા તરીકે છે. આ બંને ભાઈઓ જ બોલે છે એટલે મારે આમ નીરજ છે અહીંયા ઊભો ઊભો. હવે તમે 3 વાર તો ના પાડી. સર આપ બોલો, આ એમ કહે છે કે આ ભાઈ એમ કહે છે કાંઈ કામ નથી. ગામના વિકાસની વાત કરીએ ને સાહેબ, તો આમાં અમારા ગામની અંદર લગભગ અત્યારે 70% જેવું તો ગટર લાઈન સાહેબ પૂરી થઈ ગઈ છે. તો એ કઈ સાહેબ ઉપરથી તો નથી આવવાની. પછી ગામના જ્યારે વિકાસના કામ ગઈ ટર્મમાં બ્લોકના કામ શરૂ કર્યા હતા સરપંચશ્રીએ, અને જે નવી ટર્મ આવી છે ને એમાં થોડોક પંચાયતનો વિખવાદ હતો. અને બીજા નંબરમાં કે કલેક્ટર સાહેબના નિયમ અનુસાર બ્લોકનું કામ બંધ કરી દેવામાં આવ્યું. કલેક્ટરના નિયમ અનુસાર સાહેબ કે પહેલાં આખા ગામની અંદર પહેલાં ગટર થઈ જાય, પાણીની લાઈન કનેક્શન નાખી જાય, પછી તમે બ્લોક નાખી શકશો, એટલે બ્લોકના કામ ગયા 5 વર્ષ. પાણી આવે છે, પાણી પણ બહુ નિયમિત નથી આવતું અને પાણી એક વિસ્તારમાં અશુદ્ધ આવે છે. અને વાત ગટરની કરી તો તમે ગામના જાપે પ્રાથમિક શાળા, જે પ્રાથમિક શાળાનું પટાગણ છે ત્યાંથી ગટરો ઉભરાતી છે. પાણીના ટાંકા ની પણ કામ શરૂ છે ને પાણીનો પ્રશ્ન પણ અત્યારે હલ થઈ ગયો. પાણીનો પ્રશ્ન હલ થઈ ગયો સાહેબ. અત્યારે બધા કે છે ચોમાસાની અંદર આવો તો ખાલી હાલવું હોય ને 20 વર્ષ તો વિચાર કરવો પડે કે ચોમાસાની અંદર એક કોઈ પણ તમારા ઘરે મહેમાન આવ્યું હોય તો એને તમારે ઘેરે પહોંચવું હોય ને તો એને વિચાર કરવો પડે. એને નવા કપડાં પહેરાય તેમ લાગે જૂના પહેરાય છે. તલગાજેડા ખરેખર એનો આદર્શ ગામ બનવું જોઈએ, કારણ કે અહીંયા દુનિયાભરના લોકો આવતા હોય છે ને, અહીંથી આખા જગતને સુધારવાના ઉપદેશો સતત આપવામાં આવતા હોય છે. સર, ચોમાસાનો પ્રશ્ન બહુ વિકટ છે. ચોમાસામાં તો એવું છે સાહેબ કે પાણીનો વિકટ પ્રશ્ન થોડો ઘણો હોય છે, પણ સરપંચશ્રીઓ શ્રી અમારા ગામને મેટલિંગ ને એવા કામ કરે જ છે ચોમાસાની અંદર. સાહેબ, વાત કરી કપડાં ખરાબ થાય પણ એની એ જ પરિસ્થિતિ છે. અત્યારે જે ઉમેદવારી કરી રહ્યા છે મારા મોટા ભાઈ, એ રિટાયર્ડ આર્મી મેન છે, એ કે એવી વાતને જોઈને જ ઉમેદવારી કરી છે કે જ્યારે હું નોકરી ઉપર લાગ્યો હતો ત્યારે જે પરિસ્થિતિ તલગાજેડાની હતી એની એ જ પરિસ્થિતિ. તો આ તું પ્રસિદ્ધ મહુવા નજીક આવેલું તલગાજેડા પ્રસિદ્ધ કથાકાર મુરારીદાસ બાપુને લીધે આ ગામ દેશ વિદેશમાં ખૂબ પ્રખ્યાત છે. ગામ રળિયામનું હોવું જોઈએ જેથી કરીને બહારના જે ટુરિસ્ટ લોકો આવે એ રાજી થઈ જાય. બંને પક્ષે પોતપોતાની વાત રજૂ કરી. સ્વાભાવિક છે કે આ અહીંયાથી આખી દુનિયાને ઉપદેશ આપવામાં આવે છે, લોકો પણ બહુ ડાયાન સંસ્કારી છે, બહુ પ્રેમથી ડિબેટમાં ભાગ